हाँ, शू नाम छे तारू? व्रज। अच्छा अच्छा, व्रज भाई आपे कया कानी ट्रीटमेंट मारे पास थी करावी थी? लेफ्ट। अच्छा अच्छा, अबे ट्रीटमेंट कराया पछी केवू लागे छे? सारू लागे छे। केवू संभळाय छे? अत्यार तो क्लियर संभळाय छे। अरे वाह, कयू भजन सांभळ्युं तुं तमे पहेली वखते ज्यारे कान खुल्युं त्यारे? ओम नमः शिवाय। अरे वाह, તને કઈ અમને બે શબ્દ સારા કેવા છે આશીર્વાદ ના? કે હવે જે પણ છોકરા હોય જેમને બેરસની પીડા હોય તે અહીંયા આવીને પોતાનું ટ્રીટમેન્ટ કરાવી જાય। અરે વાહ, નાનકડો છોકરો બહુ હોશિયાર છે, થેન્ક યુ વેરી મચ। પારણની બે લીટી બોલ બેટા। હા બોલ બોલ, સરસ લાગશે, અમને જરૂરી છે। વચનામૃત બોલી જા। વચનામૃત સવન 1386 ના માગસર વદી ચોથને દિવસે શ્રીજી મહારાજ શ્રી કટલા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનનો ભક્ત સક અસક્તોને વિવેક હોય તો તે જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારે તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કે કોઈ સત્સંગીમાં કાય અવગુણ પોતાને પાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જ ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાષે નહીં અને ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહીં અને સંત કહે છે, તું દેહ ઇન્દ્રિય મન અને પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે એને સર્વેથી જુદો અવગુણ નથી આત્મરૂપે વર્તે પણ એના મનના ઘાટ ભળો ભળી જાય નહીં અને જેણે કરીને પોતાનું બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે જે પદા તથા કુસંગને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને એના બંધનમાં આવે નહીં અને સૌનો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવડો વિચાર હોય તેને ત્યાં કરી દે એવી રીતે